કૃષ્ણ કેમ છો બાળકો? આજના લેક્ચર ની અંદર આપણે જોશું કે સમૂહ નંબર 16 માં જે પણ કાય તત્વો આવે છે બાળકો, એમના સંયોજનો, જેમ કે ઓક્સિજન એનું પ્રથમ તત્વ છે અને ખૂબ જ અગત્યનું છે. હા યા ના? યસ ઓર નો? તો ઓક્સિજન ના રિલેટેડ કોક સંયોજનો જોશું. તો ઓક્સિજન ના રિલેટેડ સંયોજનો કયા છે? તો કે એક ઓક્સિજન નું અપર રૂપ આવે છે, યાદ છે? ઈ અપર રૂપ છે ઓઝોન, O3. તો એના વિશે આપણે આજે વાતચીત કરવાના છીએ. પણ લેક્ચર ની શરૂઆત કરું એ પહેલા દરેક સ્ટુડન્ટ ને ખાસ નોંધ કરજો કે આ થિયરી 2 માર્ક 3 માર્ક થી લઈને 4 માર્ક સુધી પૂછાઈ શકે, આમાંથી MCQ આવી શકે, પરંતુ 2 માર્ક્સ ના કારણો પણ પૂછાય છે. હવે કારણો કયા છે? તો જ્યાં જ્યાં કારણ આવશે એ નાના નાના કારણો પણ હું તમને સમજાવતો જઈશ. એટલે આ પ્રશ્ન ને ધ્યાનથી વાંચજો, સમજો, દરેક કારણ ને મારી સાથે સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચલો શરૂઆત કરીએ નોર્મલ માહિતીથી. કોની? તો કે ઓઝોન ની. ઓઝોન શું છે? તો કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે O3 એટલે કે ઓઝોન તરીકે આપણે ઓળખીએ છીએ. પણ બીજી માહિતી શું છે? તો કે ભાઈ ઓઝોન એ ઓક્સિજન નું એક અપર રૂપ છે, મતલબ કે ઓક્સિજન નું બીજું એક સ્વરૂપ છે જેને આપણે અપર રૂપ કહીએ છીએ. એટલે ઓઝોન એ ઓક્સિજન નું અપર રૂપ છે અને તે ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોવાના કારણે સમુદ્રની સપાટી પર લાંબો સમય રહી શકતું નથી. હા મિત્રો, ઓઝોન એ કોઈ સ્થાયી સ્વરૂપ ન ગણી શકાય. ઓઝોન એ આપણી નીચેની સપાટીમાં સમુદ્રની સપાટી પર જો તો અસ્થાયી સ્વરૂપ ગણાય. હું બોલું, ધ્યાનથી સાંભળજો. ઓઝોન નો વજન બહુ ભારે હોય બેટા. ઓક્સિજન ની કમ્પેરિઝનમાં ઓઝોન ખૂબ જ ભારે છે, તમે એને શ્વાસમાં પણ ન લઈ શકો. અને એ ઓઝોન જયારે આપણી સમુદ્રની સપાટી પર જો હોય તો એ ત્યાં ખૂબ જ અસ્થાયી છે. અને કોઈ પણ વસ્તુ અસ્થાયી હોય તો બીજાના પ્રતિક્રિયા કરવા માટે ખૂબ જ વધારે ઝડપી પ્રક્રિયા આપતું હોય છે. એટલે એની પ્રતિક્રિયાત્મકતા કેવી થાય? ખૂબ જ વધારે. યાદ રાખજો, સ્થાયી ની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય, અસ્થાયી ની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે હોય છે. એટલે ઓઝોન એ અસ્થાયી હોવાના કારણે સમુદ્રની સપાટી પર લાંબો ટાઈમ રહી શકે નહીં, કોઈની ને કોઈની સાથે જોડાઈ જતું હોય છે. સમજ પડી કે બધા બાળકોને? ઓકે, ત્યારબાદ જો વાત કરું કે આ ઓઝોન નોર્મલી બને છે ક્યાં, તો કે આપણી સમુદ્રની સપાટીથી લગભગ 20 કિલોમીટર ઊંચાઈ પર. આપણે જે સમુદ્ર કે આપણે જમીનનું તળ છે ત્યાંથી તમે 20 કિલોમીટર ઉપર જાઓ એટલે ત્યાં રહેલો બધો જ ઓક્સિજન એ સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે છે? તો કે ઓક્સિજન ને છૂટો પાડી એમાંથી ઓઝોન બનાવતો હોય છે. કારણ કે 2 ઓક્સિજન નાણું લો, O2 O2, એક ઓક્સિજન છૂટો પડી શું બનાવે? 2 O O બનાવે. આપણે અભ્યાસ કરશું આગળ જી નીટ માહિતી. તો બે જે ઓ છૂટા પડ્યા એ એક O2 માં જોડાઈ જાય એટલે O3 બની જો. યસ ઓર નો? અને બાળકો તમને જાણીને આનંદ થશે કે પૃથ્વીની સપાટી પર આ ઓઝોન નું લેયર છે એ આ લોકડાઉન માં વધી ગયું છે. યસ ઓર નો? નથી પોલ્યુશન, નથી કોઈ પણ ગ્લોબલ વોર્મિંગ નો ઇસ્યુ. પરિણામે ગ્લોબલ વોર્મિંગ જેવી ઘણી બધી સમસ્યાઓથી નિરાકરણ પામી ઓઝોન ના લેયર માં ઘણો બધો વધારો થયો છે. અને તમે જાણો છો કે ઓઝોન નું લેયર છે આપણને રક્ષણ આપે છે. યસ ઓર નો? કોનાથી રક્ષણ આપે? જે કઈ પારજામલી યુવી કિરણો છે, અલ્ટ્રા વાયોલેટ રેઝ જે બહારથી આપણી પૃથ્વીની સપાટી પર આવે છે તેનાથી આપણને રક્ષણ આપવાનું કાર્ય ઓઝોન નું લેયર કરે છે. તો હવે આને આપણે ઔદ્યોગિક રીતે બનાવવું છે, તો કઈ રીતે બનાવશું? તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરશું એની બનાવટથી. બનાવટમાં શું હોય એ સમજી લો કે જ્યારે પણ ઓક્સિજનના શુષ્ક પ્રવાહને, હવે તમે સમજી ગયા શું કહેવા માંગુ? શુષ્ક પ્રવાહ એટલે સૂકો વાયુ. કોનો? ઓક્સિજનનો. એ ક્યાં લઈ જવાનો? તો એ ઓક્સિજનના શુષ્ક પ્રવાહને ધ્વનિહીન વિદ્યુત વિભારમાંથી પસાર કરવામાં આવે છે. જો સમજો બાળકો, અહીં શબ્દ કેવો યુઝ કર્યો? એક તો તમને ખબર પડી ગઈ કે શુષ્ક પ્રવાહ પસાર કરવાનો છે ઓક્સિજનનો. કોઈનામાંથી? કોનામાંથી? ધ્વનિહીન વિદ્યુત વિભારોમાંથી. તમે 11મામાં માઇકલ ફેરાડે નો પ્રયોગ ભણી ગયા છો, કાચની નળી વાળો વિદ્યુત વિભાર વાળો. હા યા ના? તો એવી જ કાચની વિદ્યુતીય વિભાર નળી લેવામાં આવે અને એમાંથી જયારે શુષ્ક ઓક્સિજન પ્રવાહને પસાર કરવામાં આવે ત્યારે એમાં કોઈ પણ પ્રકારની ધ્વનિહીન ન હોવું જોઈએ. કેમ? એક ઓક્સિજન માંથી જે ઓઝોન બની રહ્યો છે ને એ O3 છે, અસ્થાયી છે આપણા અહીંયા લેવલમાં. એટલે જો ધ્વનિ હશે તો એ છૂટો પડી જશે, મતલબ કે નાનામતા પ્રકાશના તરંગ લંબાઈના કિરણોથી પણ અવાજથી પણ એ O3 છૂટો અને O2 બની જાય છે પાછું.
કહેવાનો મતલબ એવો કે તમે એનું ઉત્પાદન ત્યાં જ કરી શકો જ્યાં કોઈ પણ પ્રકારની ધ્વનિ ન હોય, એવા પાત્રમાં કરી શકો કે એકદમ વિદ્યુતીય વિભાર હોય, એક તો વિદ્યુતનું વહનતર કરી શકતો હોય, પ્લસ એની અંદરથી કોઈ પણ પ્રકારનો ધ્વનિ આવવો જોઈએ નહીં. ધેટ મીન્સ ધ્વનિહીન વિદ્યુતીય વિભાર કાચની નળીમાંથી આ ઓક્સિજનને પસાર કરવામાં આવે તો શું થાય? તો તેમાં રહેલો ઓ2 એ ધીમે ધીમે શું થઈ જાય, ઓ3 માં રૂપાંતરણ પામે છે. તો કેટલા ટકા? તો 100% લેશો ઓક્સિજન તો 10% ઓઝોન આપશે. ખૂબ ઓછો દાપ છે બેટા. એટલે 10% જે ઓઝોનમાં રૂપાંતરણ થઈ નિપજ મળે છે એ નિપજને ઓઝોનીકૃત ઓક્સિજન પણ કહેવામાં આવે છે. કેવો ઓક્સિજન કહીએ છીએ આપણે? ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે આપણે એને ગણીએ છીએ. સમજ પડી કે બધા બાળકોને? આ તેની નોર્મલ બનાવટ. રિએક્શન જુઓ બાળકો, 3 મોલ ઓ2 ના લઉં ને બેટા, તો આ 3 મોલ ઓ2 એ ઓઝોનીકરણ, અને જે સાધન છે ને, જે સાધન આ કાચનું પ્રવાહી વાળું, યસ ઓ નો? તો એ કાચનું જે સાધન છે એને ઓઝોનાઇઝર કહેવાય ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં કહેવાય ઓઝોનિત્રો. શું કહેવાય? ઓઝોનિત્રો. આગળ આવશે બેટા. ઓકે, તો આ ઓઝોનાઇઝર સાધન શું કરે? 3 મોલ ઓ2 ને 2 મોલ ઓ3 માં રૂપાંતરણ કરે, અને એ દરમિયાન ઉષ્માનું શું થતું હોય બેટા? શોષણ. કારણ કે ઓ2 ઓક્સિજન લેશે તો 9000 ઓક્સિજનમાં છૂટો પડશે ને, અને ઓ3 બનાવશે. સમજો, આ પ્રક્રિયામાં જો એન્થાલ્પીનું મૂલ્ય +142 આપ્યું છે, મતલબ કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે, જો માઇનસ હોત તો ઉષ્મા શેપક બને. આમ આપેલ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, અને માટે ઓ3 ના વિઘટનને રોકવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? ધ્વનિહીન વિદ્યુતીય વિભારોની આવશ્યકતા પડે છે. ધ્યાનથી સમજો શું કહેવા માંગે બાળકો. પેલા તો પ્રક્રિયા કેવી? ઉષ્મા શોષક છે, એટલે મીન્સ ઉષ્માનું શોષણ કરશે. હા યા ના? તો આમાં ફાયદો પણ છે, નુકસાન પણ છે. નુકસાન શું છે સમજો, કે જેવો ઓ3 બનશે તો ઓ3 પણ ત્યાં બેઠો બેઠો શું કરશે? આ ઉષ્માનું શોષણ કરશે, અને જો ઉષ્માનું શોષણ એને કર્યું તો છૂટો પડી જશે ઓક્સિજનમાં, અને આપણે ઉત્પાદન કેવું મળશે? ઓછું મળશે. તો એ ન થાય એ માટે ઓ3 ના વિઘટનને રોકવા માટે આપણે શું કર્યું? એક પાત્ર લીધું જેનું નામ છે ધ્વનિહીન વિદ્યુતીય વિભાર. ધ્વનિહીન વિદ્યુતીય વિભાર, સાયલન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ, ઇંગ્લિશમાં સાયલન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કહેવાય. કે એક ધ્વનિહીન પાત્ર લ્યો અને એમાં ઓઝોન બનાવો જેથી વિઘટન ન થઈ શકે. સમજ પડી કે બધાને? ઓકે, નોટ કરતા રહેજો, અને સાથે સાથે એ પણ સમજી લેજો કે ઘણી જગ્યા પર ઓઝોનનું પ્રમાણ વધારે માત્રામાં મેળવવું પડે છે, તો એવી જગ્યાએ ઓ3 નું પ્રમાણ જો તમારે 10% વધારે મેળવવું હોય, તમારે જરૂરી હોય, તો તમે ઓઝોનિત્રો બેટરીનો ઉપયોગ કરી શકો છો. ઓઝોનિત્રો બેટરી એક અલગ પ્રકારની બેટરી હોય છે કે જેમાં એલ્યુમિનિયમના રોડ લગાવીને ઓઝોનનું પ્રમાણ 10% પણ વધારે મતલબ વધુ માત્રામાં મેળવી શકવામાં આવે છે. ક્લિયર? વધારે જોઈએ છે તો ઓઝોનિત્રો બેટરીનો ઉપયોગ કરો. કઈ બેટરી બેટા? ઓઝોનિત્રોની બેટરીનો ઉપયોગ કરો. એ કાકી અલગ જ આવે ધ્વનિહીન, અને પ્રોડક્શન બહુ ફાસ્ટ થતું હોય છે એમાં. હવે થઈ ગયો સવાલ એ કે બની તો ગયો, પણ સંગ્રહ કેવી રીતના કરવાનો? તો સંગ્રહ કરવા માટે તમારા ઓઝોનને તમારે શું કરવાનું? એક પાત્ર લેવાનું, પાત્રની આસપાસ શું ભરેલું રાખવું પડે? પ્રવાહી ડાયોક્સિજન ભરી રાખવું પડે પાત્રમાં, તો જ એ પ્રવાહી ડાયોક્સિજનના પાત્રમાં ઓઝોન વચ્ચે વિઘટન પામ્યા વિના રહી શકશે. સમજ પડી ગઈ? આ હતી બનાવટ અને એને રિલેટેડ માહિતી બાળકો. હવે વાત કરશું આપણે એના ગુણધર્મોની, કે આ ઓઝોન કઈ રીતે બનતો હોય છે અને બન્યા પછી એના ગુણધર્મો કેવા છે. તો ઓઝોન તમને ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય અવસ્થામાં જોવા મળશે. હા બાળકો, ત્રણ સ્વરૂપમાં તમને ઓઝોનનું બંધારણ જોવા મળશે. પણ યાદ રાખજો, તમારો જે શુદ્ધ અવસ્થાનો ઓઝોન છે, જે એકદમ આછો વાદળી વાયુ છે. કેવો છે બેટા? આછો વાદળી વાયુ, સ્કાય બ્લુ કલર જે જોવો છો ને બેટા, બસ એ ટાઈપનો. એટલે એ વાયુ સ્વરૂપ હોય ત્યારે. પણ ધારો કે ઘેરો વાદળી થઈ ગયો, તો ઘેરો વાદળી થાય એટલે સમજવાનું કે ત્યાં તમને પ્રવાહી ઓઝોન વાયુ મળે છે. કયો વાયુ મળે છે? પ્રવાહી ઓક્સિજન વાયુ નહીં, પણ પ્રવાહી ઓઝોન વાયુ મળે છે. અને હજી વધારે ઘેરો ને ઘેરો થઈ જાય એટલે તે જાંબલી કાળો ઘન પદાર્થ બની જશે. ઓઝોન ને તમે ઘન સ્વરૂપે મેળવી શકો, અને એનું સ્વરૂપ છે એકદમ જાંબલી કાળા સ્વરૂપનું બાળકો. ક્લિયર? ચલો, બીજી લાક્ષણિકતાઓ કેવી? તો એમાંથી એક અલગ પ્રકારની જ વાસ આવે છે, નહીં મીઠી વાસ, નહીં તીવ્ર વાસ. એ વાસ આખી કમ્પ્લીટલી બાકી બધી વાસોથી અલગ છે. સ્મેલ લ્યો ત્યારે, ધેટ મીન્સ કે એ ઓઝોન કઈક લાક્ષણિક પ્રકારની વાસ ધરાવે છે. એની ઓછી માત્રા, મતલબ કે ઓઝોનના ઓછી સાંદ્રતા પણ હોય ને બેટા, અને એના સંપર્કમાં તમે આવો ને તો તમને કોઈ હાનિકારક અસર નથી પહોંચાડતું. વાત સાંભળજો,
તેની ઓછી સાંદ્રતાના સંપર્કમાં તમે જાઓ તો તમને કોઈ પણ પ્રકારની હાનિકારક અસર પહોંચાડતું નથી. પરંતુ યાદ રાખજો કે 100 ભાગ પ્રતિ મિલિયન થી વધારે હોય, મતલબ કે એનો જે 100 માં ભાગ છે એ પ્રતિ મિલિયન માંના ભાગમાંથી વધારે થાય, શબ્દ ખબર પડે છે ને, 100 ભાગ પ્રતિ મિલિયન થી વધી જાય એટલે પીપીએમ આપણે આવતું પાર્ટસ પર મિલિયન, એ 100 માં ભાગથી પણ એનો વધી ગયો તો સમજો કે શ્વાસ લેવામાં તકલીફ થવા મળશે, અથવા તો તમે એવા એરિયામાં છો કે જ્યાં ઓઝોન નું પ્રોડક્શન થયેલું છે તો તમને માથામાં, મતલબ કે માથામાં હેડેક થવા મળશે, દુખાવો થવા મળશે, એટલે આવા બધા દુખાવો થવો, ઉપકાવા, વોમિટ, એવી આડઅસરો તમને જોવા લાગશે. ખ્યાલ આવી બાળકો? તો ઘણા બધા વાતાવરણમાં આપણે જતા હોઈએ છીએ ત્યાં અસ્થાયી સ્વરૂપે ક્યારેક બની ગયો હોય છે તો એની આડઅસર આપણામાં જોવા મળતી હોય છે. હવે બે માર્ગનું એક કારણ આવે છે, બબે માર્ગના કારણો છે, તો બે માર્ગનું કારણ શું છે? બે માર્ગનું કારણ એવું કે છે કે ઉષ્માગતિશાસ્ત્ર શું કહે છે કે ઓઝોન છે, કોણ? ઓઝોન, એ ઓક્સિજનની સરખામણીમાં અસ્થાયી છે. એટલે ઓટોની કમ્પેરમાં ઓથ્રી એ અસ્થાયી છે. શા માટે? સમજાવો. તો ભાઈ ઓટુ છે ને એ નોર્મલી આપણા વાતાવરણમાં ગમે તેવું તાપમાન થાય ઓટુ ને ઓટુ સ્વરૂપે સ્થાયી છે, પરંતુ ઓઝોન એ ખુદ ઓટુમાંથી બનેલો છે અને ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. તરત જ તે વિઘટન થઈને શું આપી દે? ઓક્સિજન આપી દે. હાયા ના? તો આ વસ્તુને સમજો એટલે બે માર્ગમાં લખી શકશો. ઓકે, બહુ મસ્ત રીતે સમજાયેલું છે બેટા. જો અંદર કે ભાઈ કારણ એક જ છે કે તે ઓટુમાં વિઘટન થઈ જાય છે, ગમે ત્યાં તાપમાન વધેલું ઓથ્રી શમાં થઈ જાય ઓટુમાં, અને ઓટુમાં વિઘટન થાય એ પ્રોબ્લેમ નથી, પણ ઓટુમાં વિઘટન થાય છે એ પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે. યાદ રાખજો, ઓથ્રી બને ત્યારે પ્લસ છે એટલે ઉષ્મા શોષક છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ જયારે છૂટો પડી જાય છે ત્યારે ઉષ્માને મુક્ત કરે છે, એટલે કે તમારે એન્થાલ્પી નું મૂલ્ય કેવું મળ્યું બેટા? ઋણ મળ્યું. અને એ જ સમય એ ઉષ્મા વાતાવરણમાં જવાના કારણે ત્યાં અસ્તવ્યસ્તતા વધે છે, દેટ મીન્સ કે એન્ટ્રોપી વધે છે, ધન મૂલ્ય દર્શાવે છે. તો આના પરિણામે શું થાય છે કે બે અસરો એટલી બધી પ્રબળ બની જાય છે વાતાવરણમાં કે જે તમારા ઓક્સિજનના પરિવર્તન થવાના કારણે પ્રક્રિયાને આપમેળે દિશામાં ઘટાડે છે, વધારે છે, સોરી આ શબ્દ અઘરો પડશે પણ સાદી ભાષામાં બોલું ને તો ઉષ્મા મુક્ત થઈ, વાતાવરણની અસ્તવ્યસ્તતા વધી ગઈ, એન્ટ્રોપી વધી ગઈ, અને આવી પ્રક્રિયા પછી વિઘટનની આપમેળે થવા લાગે છે. હવે આપમેળે થવું એટલે ગિબ્સની ઉર્જા ડેલ્ટા જી પ્રમાણે ઋણ થઈ જાય છે, અને ઋણ થવાના કારણે શું થાય? વાતાવરણમાંનો બધો જ ઓથ્રી વિઘટન થવા મળે. અને બાળકો બધો વિચાર કરો, એક થાય ને નાનો તો પણ વિસ્ફોટ જેવું ઉષ્મા ફેંકે છે, તો એક પ્રકારની વિસ્ફોટક જ ઉષ્મા હોય. તો વિચાર કરો કે આખા વાતાવરણમાં રહેલો બધો ઓઝોન જો વિસ્ફોટક બની જાય, મતલબ કે બધો વિઘટન થવા લાગે ઓટુમાં, તો ઘટના એવી બનશે કે વાતાવરણની અંદર એક સાથે ઘણી બધી ઉષ્મા ફેંકાશે, અને પરિણામે તે શું થશે? એક પ્રકારનો વિસ્ફોટ બનાવશે. જો મેં છેલ્લું વાક્ય લખ્યું છે કે વધુ ઊંચી સાંદ્રતા હોય, મોટી માત્રામાં જો ઓઝોન ત્યાં હોય અને એ વિઘટન પામે તો એ સમજવાનું કે ભયંકર વિસ્ફોટ ત્યાં બની શકે છે. ખ્યાલ આવી ગયો બાળકો? તો આ તો ઓઝોનના ગુણધર્મો અને એની માહિતી. હજી પણ આપણે આગળ એના ગુણધર્મો, કારણો, ઉપયોગો બધું જોવાના છીએ. ઓકે, ચલો આગળ. ક્લિયર બાળકો? તો બીજા ગુણધર્મો તરફ આપણે આગળ વધીએ. અને જે પણ કઈ બીજા ગુણધર્મો છે એ ગુણધર્મોમાં પણ નાના મોટી કારણો રહેલા છે. કયા કારણો છે? કે ભાઈ તે પોતે ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે, એ આપણે સમજી ગયા. કઈ રીતે? કે ખૂબ જ સરળતાથી નવજાત ઓક્સિજન, બાળકો નવજાત ઓક્સિજન એટલે શું થાય? કે ઓટુમાંથી બે ઓ છૂટા પડે તો એને નવજાત ઓક્સિજન કહેવાય. અને એ સરળતાથી પોતે નવજાત ઓક્સિજન મુક્ત કરતો હોવાના કારણે એ પોતે શક્તિશાળી પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે. જે આ બાળકો ઓઝોન એટલે કે ઓથ્રી એ પોતે ઓટુ અને નવજાત ઓક્સિજન એટલે કે ઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય નેસ્કેટ ઓક્સિજન, એ ખૂબ જ સરળતાથી છૂટો પાડી દેતો હોવાના કારણે એ પોતે ઘણી બધી પ્રક્રિયાઓમાં એક શક્તિશાળી પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તતો હોય છે. અને જો બીજી વાત કરીએ તો ઉદાહરણોમાં તમે જોઈ શકો છો અહીંયા કે લેડ સલ્ફાઇડ પીબીએસ, એ લેડ સલ્ફાઇડ ના સંપર્કમાં જો ઓઝોન જાય તો લેડ સલ્ફાઇડ નું સીધું બને નાખે લેડ સલ્ફેટ. હા બાળકો, તમારે આ યાદ રાખવાનું છે કે સલ્ફાઇડ નું સીધું શું બને નાખે? સલ્ફેટ. સલ્ફેટમાં ઓક્સિજન કેટલા જોઈએ અમારે? ચાર. તો ચાર મોલ ઓઝોન લઈ લેવાના, બાકીના ચાર મોલ ઓટુ છૂટા પડી જાય. એ જ રીતે આયોડાઇડ, આયનની પ્રક્રિયા છે કે આયોડાઇડ ના સંપર્કમાં જો તમારો ઓઝોન આવે
તો એ આયોડાઇડ નું પણ શું કરી નાખે ઓક્સિડેશન, એટલે આયોડાઇડ પોતે ઇલેક્ટ્રોન ગુમાવીને બની જાય આઈ ટુ, અહીંયા રહેલા એચ ટુ એ શું કરે ઇલેક્ટ્રોન સ્વીકારી બનાવે ઓએચ અને ઓ ટુ, જે આપણે કીધું પ્રમાણે પ્રક્રિયામાં છૂટો પડી જાય છે. જેટલા ઓથી લેશો ને એટલા ઓ ટુ છૂટા પડશે. ક્લિયર? ચલો અહીંયા ઓક્સિડેશન કરતા છે સાબિત થઈ ગયું. હવે પ્રશ્ન તમે જોશો બેટા તો લખાણ સંબંધિત પ્રશ્ન કોયડાઓમાં પ્રશ્નોમાં એવી રીતે પૂછેલા છે બબ્બે માર્ક્સમાં કે ઓક્સિડેશન કરતા છે તો સમજાવો, પછી એનું માપન કઈ રીતે થાય છે, જથ્થાત્મક માપન કઈ રીતે કરશો તમે, તો એક પ્રયોગ છે લેબનો એને મેં વર્ણન સહિત લખ્યો છે, પણ તમારે મારી સાથે ઇમેજિનેશન કરવાનું છે કે આપણે આ પ્રયોગ કરતા જઈએ છીએ. જો આ ઇમેજિનેશન તમે સમજી ગયા તો તમે બે માર્ક નું કારણ વ્યવસ્થિત લખી શકશો. ખ્યાલ આવી ગયો બાળકો? ચલો સૌ પ્રથમ તો કોઈ પણ જગ્યામાં ઓઝોન છે કેટલી માત્રામાં છે ખબર કેમ પડે? તો એના માટે તમારે શું કરવાનું કે તમે જે ઓ થ્રી લો છો, તમે જે ઓઝોન નું પ્રમાણ લીધું છે એ ગણવા માટે તમારે સૌ પ્રથમ કરવું પડશે શું, કે બોરેટ બફર નું દ્રાવણ લેવું પડશે. બોરેટ બફર એટલે શું? તો ધોરણ 11 માં મેં તમને શીખવાડ્યું હતું કે કેટલાક દ્રાવણો એવા છે કે તેમાં તમે એસિડ ઉમેરો, બેઝ ઉમેરો કે પાણી ઉમેરો, એ પોતાના પીએચ આંકમાં કોઈ ફેરફાર કરવા દેતા નથી અને થતો પણ નથી. તો આવા દ્રાવણોને આપણે કહીએ છીએ બફર દ્રાવણો, યસ ઓર નો? જે પોતાના પીએચ મૂલ્યમાં ફેરફાર થવા દે નહીં અને તટસ્થ જે છે એનો એ જ પીએચ રહેવા દે છે એને બફર દ્રાવણ કહેવાય છે. તો આવું એક બફર દ્રાવણ મેં લીધું છે બેટા. કોનું? એક બોરેટ બફર કે જેનો પીએચ આંક એમસીક્યુમાં પૂછાય તો 9.2 છે. તો આ બોરેટ બફર દ્રાવણ દ્વારા તમે શું કર્યું? તો કે બફરયુક્ત દ્રાવણ બનાવ્યું. કોનું? પોટેશિયમ આયોડાઇડ નું. ધ્યાનથી સાંભળજો, મારી પાસે હતો કોણ? બોરેટ બફર. એ બોરેટ બફર ની મદદથી મેં પોટેશિયમ આયોડાઇડ ના દ્રાવણ નું શું કરી નાખ્યું? બફરયુક્ત કરી નાખ્યું. પણ એ પોટેશિયમ આયોડાઇડ કેવો લેવાનો? તો કે વધુ માત્રામાં વધુ પડતા દ્રાવણમાં પ્રક્રિયા કરે છે ત્યારે શું થાય છે? બાકી ઘટના સાંભળો. કોણ? તો કે ઓ થ્રી પ્રક્રિયા કરે છે. એટલે કોમા રાખ્યો મેં. તો કે જ્યારે ઓ થ્રી કોની સાથે પ્રક્રિયા કરે? તો બોરેટ બફર દ્વારા. આ વચ્ચેનો મેં કૌંસ કરેલું છે, બોરેટ બફર દ્વારા જે બફરયુક્ત દ્રાવણ બનાવવામાં આવ્યું છે પોટેશિયમ આયોડાઇડ ના વધુ માત્રામાં લીધેલા દ્રાવણ સાથે જયારે પ્રક્રિયા કરે છે કોણ? ઓ થ્રી, ત્યારે આઈ ટુ મળે છે. કોણ મળે છે બેટા? આયોડીન ઉત્પન્ન થાય છે. તો આ વસ્તુને મેં સમીકરણ સ્વરૂપે ઓલરેડી સમજાવેલી છે. ક્યાં? તો ઉપર આવેલી સમીકરણ એ જ છે બેટા. જો ઓ થ્રી, યસ ઓર નો? અને આ જે તમારો પોટેશિયમ આયોડાઇડ માનો આયોડાઇડ કે જેના સંપર્કમાં ઓ થ્રી જાય તો આયોડાઇડ નું કરી નાખે આઈ ટુ, બની ગયો બેટા? યસ ઓર નો? આ સમીકરણ ત્યાં પણ લાગુ પડે છે. આગળ વધુ, હવે તમારે સોડિયમ થાયોસલ્ફેટ લેવાનું છે, એને ટુ એસ ટુ ઓ સેવન વાળું. એટલે સોડિયમ થાયોસલ્ફેટ નું દ્રાવણ લેશો તો સોડિયમ થાયોસલ્ફેટ ના પ્રમાણિત દ્રાવણ વડે તમે અનુમાપન કરશો. જે બાળકો લેબોરેટરીમાં જતા નથી પ્રેક્ટિકલ કરવા માટે એને નહીં ખબર પડે, પણ તમને ખ્યાલ હોય છે બ્યુરેટ હોય છે અને કોનિકલ ફ્લાસ્ક હોય છે, તો બ્યુરેટ ની અંદર એનું પ્રમાણ તમારે ટાટ્રેશન નો જે પ્રયોગ આવે છે એના દ્વારા તમારે માપવાનો છે કે ઓઝોન કેટલો છે. તો ધારો કે તમે સોડિયમ થાયોસલ્ફેટ દ્રાવણ ભરેલું છે, એમાં કોનું ભરેલું છે? સોડિયમ થાયોસલ્ફેટ નું દ્રાવણ ભરેલું છે. તો સોડિયમ થાયોસલ્ફેટ નું દ્રાવણ જયારે તમે ઓઝોન વાળા કેમિકલ દ્રાવણ છે કોનિકલ ફ્લાસ્કમાં એમાં ધીમે ધીમે પાડશો તો એક સમય એવો આવશે કે એનો રંગ પરિવર્તન થશે. જે સમયે રંગ પરિવર્તન થાય ત્યારે તમારે બ્યુરેટમાં જોવાનું કે કેટલું કદ આવ્યું છે, એનું જથ્થાત્મક માપન દર્શાવે છે. ઓકે બાળકો, તો આ રીતે ટાઇટ્રેશન ના પ્રયોગ દ્વારા કોની મદદથી? સોડિયમ થાયોસલ્ફેટ ના મદદથી બાકી વધેલા દ્રાવણ સાથે તમે અનુમાપન કરશો તો ઓ થ્રી નું જથ્થાત્મક માપન કરી શકાય છે. સમજ પડી ગઈ બધા બાળકોને? તો આ હતા બે પ્રશ્નો, એક તો જથ્થાત્મક માપન કેમ કરવું અને બીજો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તો એની સાબિતી અને સમીકરણ આપો. રાસાયણિક ગુણધર્મો અહીંયા પૂર્ણ. હવે અગત્યનો એક ટોપિક છે જે ખૂબ જ સરળતાથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો બાળકો આ કોણ છે? તે કે નાઇટ્રોજન છે. એ પોતાના ઓક્સાઇડ સંયોજનો બનાવે, યસ ઓર નો? નાઇટ્રોજન ઓક્સિજન સાથે ભેગો થઈને ઓક્સાઇડ સંયોજનો બનાવે, એમાંનો સ્પેશિયલ કોણ? એનો, જેને આપણે નાઇટ્રિક ઓક્સાઇડ કહીએ છીએ. ઈ નાઇટ્રિક ઓક્સાઇડ સાથે તમારો ઓઝોન ખૂબ જ ઝડપથી પ્રક્રિયા આપે છે. હા બાળકો, જો કોઈ પૂછે કે નાઇટ્રોજન ના ઓક્સાઇડોમાંથી કયો ઓક્સાઇડ સૌથી વધુ ઝડપથી ઓઝોન સાથે પ્રક્રિયા કરશે તો એ આવે એનો, નાઇટ્રિક ઓક્સાઇડ. આ સમજ પડી ગઈ તમને? તો આનાથી ફાયદો શું કે ગેરફાયદો શું? તો ક્યાંથી મોટો ગેરફાયદો છે કે જો આ નાઇટ્રોજન નો ઓક્સાઇડ તમારા ઓઝોન ના સંપર્કમાં જશે તો ઓઝોન એની સાથે પ્રક્રિયા કરશે,
એટલે શોર્ટમાં કહો તો ઓઝોનનું વિઘટન થઈ જશે. તો વિચાર કરો કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ એ વાતાવરણ ઓઝોનના સ્તરથી ઘેરાયેલું છે, અને એ ઓઝોનના સ્તર પાસે જો એનો ગયો તો ઓઝોન નુકસાન પહોંચાડશે, ઓઝોનના સ્તરમાં ગાબડા પાડી નાખશે, રિએક્શન કરી કરીને બધો ઓઝોન વાપરી નાખશે. યસ ઓર નો? તો આવું થાય છે બાળકો. ક્યાં થાય છે? તો સમજો કે જે પણ તમે સુપરસોનિક જેટ વિમાનો જોયા છે, આપણા વાતાવરણમાં હવામાં જે વિમાનો, પ્લેન, રોકેટ, સમથિંગ જે પણ કઈ જઈ રહ્યું છે, એ બધાના ફ્યુલના ઇંધણના દહનથી જે વ્હાઈટ કલરનો કે અલગ અલગ કલરનો ધુમાડો વાતાવરણમાં ફેંકાય છે, એ વાતાવરણમાં સૌથી વધુ માત્રામાં હોય છે નાઇટ્રોજનના ઓક્સાઇડો. અને એ નાઇટ્રોજનના ઓક્સાઇડો ત્યાં છૂટા પડે તો તમે જાણો છો કે ત્યાં વાતાવરણ કોણ છે? ઓ3. એની સાથે પ્રક્રિયા કરી ઓઝોનના લેયરનું શયન કરી નાખે છે બાળકો. સમજણ પડી ગઈ? યસ ઓર નો? તો આમ તમે જોઈ શકો છો કે વાતાવરણમાં જેટલો વધારે એનો જશે એટલા ઓઝોનના સ્તરનું શયન વધારે થાય છે. રિએક્શન મેં ઉપર લખી છે, તમે સમજી શકો છો કે એનો જેવો ઓ3ના સંપર્કમાં ગયો ઈ એનો ઓઝોનનું વિઘટન NO2 અને O2માં કરી નાખે છે, પરિણામે ઓઝોનનું પ્રમાણ વાતાવરણમાં ઘટી જાય છે. યસ ઓર નો? તો શું એનો એક જ જવાબદાર છે? કે ના, ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડવા માટે એનો એક જવાબદાર નથી, બીજા પણ ખતરાની સંભાવના દર્શાવતો છે. કોણ? સૌથી ખતરનાક છે બીજો ફ્રીઓન, ક્લોરોફ્લોરોકાર્બન. યસ, ક્લોરોફ્લોરોકાર્બનને કહેવાય ફ્રીઓન, કે જે સૌથી વધુ માત્રામાં ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડી શકે એમ છે. ખ્યાલ આવ્યું બાળકો? તો આ ક્યાંથી વપરાય છે? ફ્રીઓન પર હાલમાં તો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પણ ઘણી બધી વસ્તુ એવી છે કે ત્યાં હાલમાં પણ થોડો ઘણો અંશે ઉપયોગ થતો એવું લાગે છે. ક્યાં? તો એનો ઉપયોગ મોટાભાગે પ્રશીતકોમાં થાય. કોઈ પણ વસ્તુને ઠંડી રાખવી છે, પછી ભલે આઈસ્ક્રીમ હોય કે અન્ય વસ્તુ હોય, એસી હોય, ગમે હોય, રેફ્રિજરેટર હોય, એ ઠંડી રાખવા માટેની અંદર જે ગેસ ભરવામાં આવે છે મોટા માત્રામાં ઓઝોન હોય છે. પણ એ ઓઝોનને મતલબ ઓઝોન ભારે વાયુ છે, પણ ત્યાંથી મદદ કરવા માટે ક્લોરોફ્લોરોકાર્બન આપવામાં આવશે. જે ગેસનો સિલિન્ડર નાનો તો રેફ્રિજરેટરમાં હોય કે અન્ય કોઈ પ્રશીતકોની સાઈડ પર હોય ત્યાં ક્લોરોફ્લોરોકાર્બન વપરાય છે. કોણ વપરાય છે? ક્લોરોફ્લોરોકાર્બન, ઓઝોન નહીં, માય મિસ્ટેક, ક્લોરોફ્લોરોકાર્બન વપરાય છે. અને એના દહનથી જે પણ કાંઈ એના વિપતનો ઉત્પન્ન થાય છે ક્લોરિનના, એ બધા વાતાવરણમાં જાય છે. 11માં આવી ગયું છે બેટા, એવું લાગે તો 11માંનું છેલ્લું ચેપ્ટર એકદમ વાંચજો, ઓઝોનના ગાબડા વાળું. ઓકે, એટલે ખ્યાલ આવશે બેટા. તો એ રીતે ઓઝોનનું શયન થતું હોય છે. અને બીજું, હાલમાં આપણે જે ડિયોડન્ટ સ્પ્રે યુઝ કરીએ છીએ, એ સ્પ્રેમાં પણ તે વાયુ સ્વરૂપે ઉપયોગ થતો હોય છે. કોણ? ક્લોરોફ્લોરોકાર્બન, જે બધા વાતાવરણમાં જઈ ઉપર જઈ ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડે છે. બાળકો સમજ પડી ગઈ? યસ ઓર નો? ખાલી નકરો ધુમાડો મારવાથી કઈ થવા નથી, ઓઝોનના ગાબડામાં સ્તર માટે આપણે પણ રિસ્પોન્સિબલ છીએ જ, એ માનજો જ. ઓકે, ચલો ત્યારબાદ એના સંસ્પંદન બંધારણો પૂછાય. તો કે ઓઝોનના સંસ્પંદન બંધારણ કે પાસે, તો તમે જાણો છો O3 છે, ધેટ મીન્સ કે 3 O આવવાના છે. ત્રણે ત્રણ વચ્ચે કોણીય એંગલ બને છે 170 ડિગ્રીનો. કેટલો બેટા? 170 ડિગ્રીનો. એમાં રહેલા બધા જ ઓક્સિજનોની બંધ લંબાઈ એક સમાન ગણવામાં છે. ડબલ બોન્ડ હોય, સિંગલ બોન્ડ હોય, 128 ની આપણે ગણીએ છીએ, બે ઓક્સિજન પરમાણુ વચ્ચે. ખાસિયત જુઓ, મેં તમને સંસ્પંદન બંધારણ બનાવતા શીખવાડેલા છે કે પ્રત્યેક ઓક્સિજન પરમાણુની આસપાસ 6 ઇલેક્ટ્રોન હોય છે. તો જ્યાં તમે સિંગલ બોન્ડ દેખાય ને બેટા, એ સિંગલ બોન્ડમાં આગળ કેટલા મૂકી દેવાના? 6 મૂકી દેવાના. જ્યાં ડબલ બોન્ડ દેખાય ને 4 મૂકવાના. આવું મેં શીખવાડ્યું હતું. યસ ઓર નો? અને વચ્ચે રહેલા ઓક્સિજન પર 2 મૂકી દેજો, એટલે થઈ જશે. તમે ઇલેક્ટ્રોન ગણશો તો પણ આજુબાજુ બંધોમાં ગણતા ગણતા વ્યવસ્થિત આ રીતે ફોર્મેટ આવશે. બીજું સંસ્પંદન બંધારણમાં ડબલ બોન્ડ આ સાઈડ જવા દેવાનો, અને એ સાઈડ જાય તો આસપાસ કેટલા આવે? 4, અને સિંગલ બોન્ડના બને 6. આ મેં તમને શોર્ટ ટ્રીક આપી હતી, યાદ છે ને, નાઇટ્રોજનના સંસ્પંદન બંધારણ સમજાવતો હતો ત્યારે. ઓકે, ચલો કેટલું ભણ્યા બેટા? તો તમે જોઈ શકો છો 2 પ્રશ્નો તો અહીંયા નાના ભણી ગયા. ત્યારબાદ અહીંયા નાઇટ્રોજન ઓક્સાઇડ કઈ રીતે નુકસાન કરે છે એ જોઈ ગયા, જેનું રિએક્શન અને બીજો ખતરો કોણ છે? ફ્રીઓન છે, એના વિશે માહિતી આપી. અને છેલ્લો પ્રશ્ન એ હતો કે ભાઈ આનો ઉપયોગ, સોરી, જે બંધારણ છે એ સમજાવવાનું હતું. તો બંધારણનું વર્ણન પણ મેં કરી નાખ્યું છે કે ઓઝોનમાં જે કઈ અણુઓ છે એના 2 ઓક્સિજન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ જો પૂછાય તો કહેવાની એક સમાન છે. કેટલી? તો કે 128 પિકોમીટર જેટલી સમાન જોવા મળે છે. ઉપર આપેલા બંને બંધારણો એ ઓઝોનના તે સંસ્પંદન બંધારણ છે કે જેમાં બંધ કોણ 170 ડિગ્રી છે. તમે વર્ણન જેવું થાય એવું કરી શકો છો. આખો પ્રશ્ન ક્યારે નહીં પૂછાય, ટુકડાઓમાં બધી વસ્તુ પૂછાય છે, કાં તો 2 માર્ક્સના કારણો, કાં તો નાનામાંથી ગુણધર્મો, કાં તો બનાવટ, આ રીતે અલગ અલગ ટુકડાઓમાં પૂછાતો હોય છે. આપણે રેડી રહેવાનું કે પ્રશ્ન કઈ રીતે પૂછાણો અને કેટલા માર્ક્સમાં પૂછાણો એ પ્રમાણે જવાબ ત્યાં પ્રોવાઈડ કરવાનો. સમજ પડી ગઈ? અને એના માટે તમે દર્પણની પણ મદદ લઈ શકો છો કે કેટલો જવાબ કયા પ્રશ્નમાં લખવો જોઈએ. દર્પણ છે આપણી બધા પાસે. યસ ઓર નો બાળકો? ચલો
ત્યારબાદ જેની પાસે ગાઈડ ન હોય ગાઈડ કોઈ પણ લઈને એમાં જોઈ શકશો બટ આ પ્રશ્ન કઈ રીતે પૂછાતા હોય છે એના બાબતે મેસેજ કરવાની ઓકે ચલો ઉપયોગોમાં જોવા જઈએ તો 1 બાય 1 જીવાણુ નાશક છે બાળકો ઓઝોન O3 એ પોતે જીવાણુ નાશક છે પ્લસ સંક્રમણ હારક પણ છે એટલે લાઇઝોલ કે અમુક જે ફ્રસ્ટ પરના કીટાણુ મારવા માટે જે વસ્તુ જોતી હોય છે ત્યાં એ સૌથી વધારે ઉપયોગી લેવાતો હોય છે મેડિસિનમાં જીવાણુ નાશક કહેવાય અને નિર્જીવ વસ્તુ પર જે કીટાણુ મારવામાં આવે છે ફ્રસ્ટ પર ટેબલ પર એને સંક્રમણ હારક કહેવાય મતલબ બંને જગ્યાએ ઉપયોગી બને છે અને સૌથી વધારે ઉપયોગ તો આપણા રોજિંદા જીવનમાં હશે ક્યાં તે પાણીના રોગાણુ મતલબ પાણીને રોગાણુ મુક્ત કરે છે રોગાણુ રહિત કરે છે અત્યારે બધાના ઘરે લગભગ ફિલ્ટર છે એ ફિલ્ટરમાં ત્રણ એક સિલિન્ડર આવતા છે એમાં એક ઓઝોનિસિસ વાળું હોય જેમાં રહેલા ઘણા બધા રોગોના બેક્ટેરિયા કીટાણુ છે એનો નાશ કરે છે બાળકો તો આમ ઓઝોન અલગ અલગ જગ્યાએ તમે વાપરી શકો છો જેનો ઉપયોગ થઈ શકે છે ઘણી બધી જગ્યાએ થવામાં આવે છે ત્યારબાદ તેલ હાથીદાંત લોટ સ્ટાર્ચ વગેરેના વિરંજન ક્રિયામાં ઉપયોગી છે વિરંજન એટલે શું એક પ્રકારનો બ્લીચિંગ તરીકે એક પ્રકારના બ્લીચિંગ એજન્ટ તરીકે એ ત્યાં કીટાણુ કે બેક્ટેરિયા કે ડાઘો કે અન્ય કોઈ પણ પ્રકારની વસ્તુને દૂર કરવાની ક્રિયા માટે વપરાતો પદાર્થ છે કઈ જગ્યાએ હાથીના દાંત હોય લોટ હોય સ્ટાર્ચ હોય કોઈ પણ જગ્યાએ બેટા વિરંજન કાર્યમાં તે વપરાતો હોય છે અને કેમેનોફોર પોટેશિયમ પર મેંગેનેટનું ઉત્પાદન કરવું હોય તો એના ઉત્પાદનમાં પણ ઓઝોન એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે બાળકો તો આમાં અહીંયા ઓઝોનની કહાની પૂરી થાય છે હજી જો આપણે ઈચ્છીએ તો આગળ સલ્ફર ને બીજું શું લઈ શકીએ એમ છે પણ એનો ટોપિક આપણે અલગ જ રાખશું કે વ્યવસ્થિત બધા સલ્ફરોના પ્રકાર એના જે ગુણધર્મો એના જે સંયોજનો છે એ આપણે વ્યવસ્થિત સમજી શકીએ એટલે આજના લેક્ચરમાં આપણે વધારે ખેંચવાના નથી આજના લેક્ચરમાં આપણે ઓઝોનની માહિતી કમ્પ્લીટ યાદ રાખશું બંધારણો દોરશું કારણો સમજશું ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરજો પરંતુ દરેકે દરેક ટોપિકમાં એક વસ્તુ હોય છે જેમ કે આજના લેક્ચરમાં ઓઝોનના ઉપયોગો યાદ રાખજો કારણ કે એમસીક્યુમાં આવી શકે કે ભાઈ આના ઉપયોગ માટે કોણ જવાબદાર છે કોણ ઉપયોગી છે બીજું વાતાવરણમાં જે પણ કઈ ઓઝોનના સ્તરમાં ગાબડા પડે છે એના માટે કોણ કોણ જવાબદાર છે તો એના માટે બે નામ બોલ્યો હતો નાઇટ્રિક ઓક્સાઇડ અને ફ્રીઓન ત્યારબાદ એના સંસ્પંદન બંધારણ ત્યારબાદ એના ઉષ્માગતિકીય ઓક્સિડેશન કરતા રીતે અને જથ્થાત્મક માપનના બે બે માર્ગના ત્રણ પ્રશ્નો બને બનાવટનો એક બે માર્ગનો પ્રશ્ન બને બેઝિક માહિતી વાળા એમસીક્યુ બની શકે છે તો ઓઝોન ખૂબ જ ઉપયોગી છે તો મેક્સિમમ બધાને આશા રાખી કે સમજ પડી ગઈ છે આના એમસીક્યુ પણ તમે જાતે જ પાછળ સોલ્વ કરવા લાગજો ઓકે ચલો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ થેન્ક યુ હવે જોઈશું આપણે થોડા પ્રેક્ટિકલમાં આપણે ઓઝોનાઇઝેશન વિશે વાત કરી હતી આ કોઈ થિયરી નથી આ જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટેનું છે કે બે આકૃતિ જોઈ શકો છો એક લાઈવ છે અને એક પ્રેક્ટિકલી દોરેલી છે તો જેવો ડ્રાય O2 એટલે કે શુષ્ક ઓક્સિજન અંદર જશે બેટા તરત જ શું થશે ત્યાં તો કે એમાં રહેલો H2SO4 જે અંદર રહેલા ઓક્સિજનના અણુઓને ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ એટલે કે ધ્વનિહીન વિદ્યુતીય વિભારોમાં વિદ્યુતીય રીતે છૂટો પાડશે અને ત્યારબાદ ઓક્સિજન છે એ નવજાત ઓક્સિજનમાં છૂટો પડી ત્યાં રહેલા બીજા O2 સાથે સંગ્રહિત થઈ ઓઝોન બનાવે છે જેને આપણે ઓઝોનાઇડ ઓક્સિજન કહીએ છીએ જે જમણી બાજુ ઉપરથી બહાર નીકળી જતો હોય છે તો આમ બાળકો તમે જોઈ શકો છો ડાબી સાઈડમાં આપેલી આકૃતિમાં જે રેડ કલરના ઉપરથી O2 અંદર દાખલ થઈ રહ્યા છે એ H2SO4ના દ્રાવણમાં ઇલેક્ટ્રિક સ્પાર્ક થવાના કારણે ધ્વનિહીન રીતે બાજુમાં જમણી સાઈડ તરફ નીકળીને ઓઝોનાઇડ નિપજ આપતા હોય છે એક જસ્ટ સમજવા માટેની પ્રક્રિયા છે ઓઝોનાઇઝેશનનું એક સાદામાં સાદું સેમ્પલ છે એમ પણ કહી શકો તમે ઓકે આમ અંતમાં બાહ્ય ભાગમાંથી ઓઝોન બહાર નીકળી જાય છે.